સાબરકાંઠા જિલ્લાના વડાલીના જૈન ઉપાધ્યાય ખાતે વ્યસન મુક્તિ માટે કાશ્મીરથી કન્યાકુમારી સુધી પદયાત્રા ખેડનાર જૈન કમલ મૂડી મહારાજનું આગમન. વડાલી શહેરમાં આવેલ જૈન ઉપાશ્રય ખાતે રાષ્ટ્ર સંત કમલ મુનિ કમલેશ મહારાજ વડાલીના જૈન ઉપાશ્રય ખાતે સમાજના ભાઈઓ બહેનો સાથે સત્સંગ અને સંવાદ કર્યો હતો. કમલ મુનિ મહારાજ કે જેઓ 70,000 કિલોમીટર પદયાત્રા ચાલુ કરી છે, જેના ભાગરૂપે આજે વડાલી પધાર્યા હતા, જ્યારે જૈન સમાજના લોકો તેમજ અન્ય સમાજના દ્વારા વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જૈન સમાજના ભાઈઓ બહેનો સાથે સીધો સંવાદ કરતા ભારત સરકાર દ્વારા માન ક્રાંતિકારી રાષ્ટ્રીય સંત શ્રી કમલ મુનિ કમલેશ આદિ 6 મુનિશ્રી કાશ્મીરીથી કન્યાકુમારી સુધીની દેશભરમાં 80,000 કિલોમીટરની મુસાફરી કરીને વ્યસન મુક્તિના 9 મુદ્દાના કાર્યક્રમ અંતર્ગત વૈચારિક ક્રાંતિ દ્વારા તમામ ધર્મ સંવાદિતા અહિંસા ગાય વિશ્વ શાંતિ પર્યાવરણ વગેરે પર પ્રવચન આપ્યું હતું. રાષ્ટ્રસંત દ્વારા જણાવાયું હતું કે કોરોના સમયમાં તમામ લોકોએ સરકારની ગાઈડલાઇનનું પાલન કરવું જોઈએ તથા ગાયોને કતલખાને જતી અટકાવવા ગૌચર જમીનની ખુલ્લી થવી જોઈએ અને સરકાર તે દિશામાં કામ પણ કરી રહી છે. આ સાથે રાષ્ટ્રસંત કમલ મુનિ કમલેશ મહારાજ દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લોકડાઉન અંતિમ વિકલ્પ નથી, માસ્ક અને ગાઈડલાઇનનું તમામ ગુજરાત સહિત દેશના લોકો પાલન કરે તે જરૂરી છે. ધ્રુવ મારી, ZSTV વડાલી.